हेलो स्टूडेंट्स, नमस्ते एवरीवन। टुडे वी आर गोइंग टू लर्न वन मोर ऑपरेशन ऑन सेट, दैट इज डिफरेंस ऑफ टू सेट्स। ओके, इन लास्ट लेक्चर वी हैव लर्न द डे मॉर्गन्स लॉ फॉर यूनियन एंड इंटरसेक्शन एंड दैट आर बेस्ड ऑन द कॉम्प्लीमेंट ऑफ सेट। ओके, सो लेट्स डू दैट वन मोर ऑपरेशन, दैट इज डिफरेंस ऑफ टू सेट। सो फर्स्ट ऑफ ऑल वी विल डू the definition for difference of two set, that is difference of two set A and B is the set of all element which belong to A but does not belong to in B. It is, that means A mathi B na element minus karvana ane A ma je baki re A element ane eno je set bane, that is difference of set. Okay, it is denoted by A difference B. A difference B. એનો નોટિફિકેશન જે છે એને જે રીતે બતાવીએ છીએ, A difference B, એને રીડ પણ A માઇનસ B જે છે એનો મિનિંગ જે થયો, A માઇનસ B છે એવી રીતે લખાય છે, બટ માઇનસનો મિનિંગ આપણે રીડ કરીએ છીએ ત્યારે ડિફરન્સ ઓફ બી એમ લખવાનું, એ ડિફરન્સ બી એમ આપણે એને રીડ કરીશું, પણ જે નોટેશન છે ડિનોટ કરેલું છે એના ઉપરથી જ સમજી શકાય કે એમાંથી બીના એલિમેન્ટને માઇનસ કરો એટલે બાકી જે એના એલિમેન્ટ બચે એને એ ડિફરન્સ બી કહેવાય. અને બી ડિફરન્સ એ પણ થાય, અહીંયા એ ડિફરન્સ બી અને બી ડિફરન્સ એ બંને જુદું થશે. એ ડિફરન્સ બી એટલે એમાંથી બીના એલિમેન્ટ માઇનસ કરો અને એમાં જે બાકી વચ્ચે એને એ ડિફરન્સ બી કહેવાય. અને બી ડિફરન્સ એ એટલે બીમાંથી એના એલિમેન્ટ માઇનસ કરો, એના જે કોમન એલિમેન્ટ હોય એ માઇનસ કરો અને બાકી જે બચે છે બીના એલિમેન્ટ એને બી ડિફરન્સ એ કહેવાય. ઓકે, દેટ મીન્સ એ ડિફરન્સ બી એને મેથેમેટિકલ નોટેશન એક સચ દેટ, એ આપણું નોટેશન છે મેથેમેટિકલ નોટેશન, that is mathematical notation, that is A difference B, A are mathematical notation, X belongs to A but X is does not belongs to P. okay, and એટલે કે A ના એલિમેન્ટ છે પણ B માં નથી. ઓકે, અને એ બી ડિફરન્સ એ એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ બી બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી એ. ઓકે, તો ધીસ વન ઇઝ ધ એ ડિફરન્સ બી એન્ડ બી ડિફરન્સ એ. આઈ થિંક ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વન. ઓકે, એ ડિફરન્સ બી એન્ડ બી ડિફરન્સ એ બોથ આર ડિફરન્ટ, દેટ ઇઝ નોટ ઇટ ધેટ, એટલે કીપ ઇન માઇન્ડ કે એ ડિફરન્સ બી એન્ડ બી ડિફરન્સ એ બોથ આર ડિફરન્ટ. ઓકે, સો એ અગેન આઈ રિપીટ ઇટ, ડિફરન્સ ઓફ ટુ સેટ, દેટ મીન્સ A difference B or B difference A. બે વસ્તુ હોઈ શકે, એમાંથી બીના એલિમેન્ટને માઇનસ કરો અને જે એલિમેન્ટ એમાં બચે છે એનો એક સેટ બનાવો તો એને કહેવાય A difference B. B difference A થશે તો કે બીમાંથી એના એલિમેન્ટ માઇનસ કરો અને બાકી જે બીના એલિમેન્ટ બચે છે એનો એક સેટ બનાવો તો એ સેટને કહેવાય B difference A. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર. લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. એ ઇઝ એ બી સી, બી ઇઝ સી ડી ઈ એફ, બે એલિમેન્ટ લીધા છે. પહેલાં હું એ ડિફરન્સ બી ફાઇન્ડ આઉટ કરીશ. એ ડિફરન્સ બી ફાઇન્ડ કરવા માટે એમાંથી બીના કોમન એલિમેન્ટ, એટલે એમાંથી બીના કયો એલિમેન્ટ છે તો કે સી એન્ડ ડી છે. સી ડી જે છે એ મારે આમાંથી કાઢી નાખવાનો રહેશે, બાકી જે એમાં બચે છે એ એલિમેન્ટ એ બી છે, તો એ ડિફરન્સ બી છે એના એલિમેન્ટ થશે એ બી. ઓકે, એક્ઝામ્પલથી તમને ક્લિયર થઈ ગયું હશે. બી ડિફરન્સ એ સેમ વસ્તુ, તો કે બીના એલિમેન્ટ પહેલાં લખવાના સી ડી ઈ એફ અને એના એલિમેન્ટ એ બી સી ડી. બીમાંથી એના કોમન એલિમેન્ટ સી ડી, આમાં સી ડી છે એ માઇનસ કરો, કાઢી નાખો અને બાકી જે બચે છે એ એલિમેન્ટ, સોરી અહીંયા મારે મિસ્ટેક થઈ ગઈ છે, બાકી જે એલિમેન્ટ છે ઈ અને એફ, ઈ એફ એ વસ્તુ જે થશે એ બી ડિફરન્સ એ થશે. ઓકે, તો એ બી ડિફરન્સ એ ફાઇન્ડ આઉટ થશે. ઓકે, નાવ નેક્સ્ટ વન, દેટ ઇઝ વેન ડાયાગ્રામ. એ ડિફરન્સ બી એન્ડ બી ડિફરન્સ એ, બે એલિમેન્ટ બે સેટ છે એટલે બે સેટનો જ મેં વેન ડાયાગ્રામ લીધો છે. ઓકે, એમાંથી
એમાંથી બીના એલિમેન્ટ, આ એના એલિમેન્ટ છે ઓકે, એમાંથી બીનો આટલો પાર્ટ હું માઇનસ કરું અને બાકી જે પાર્ટ છે એ પાર્ટને એ ડિફરન્સ બી કહેવાય. એટલે આ જે પાર્ટ છે એ ડિફરન્સ બી છે. અહીંયા જે રેડ લાઇન તમને દેખાય છે મેં બતાવી છે એ એ ડિફરન્સ બી છે. બી ડિફરન્સ એ એટલે બીમાંથી એનો પાર્ટ માઇનસ કરો, એટલે બાકી જે બચે છે એ ગ્રીન લાઇનથી બતાવ્યું છે એ જે છે એ બી ડિફરન્સ એ છે. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર. કોમન એલિમેન્ટ છે એમાં નહીં આવે. ઓકે, નાવ પ્રોપર્ટીઝ ઓફ ધીસ ડિફરન્સ સેટ, દેર આર ફોર પ્રોપર્ટીઝ. એ ડિફરન્સ બી, એ ઇન્ટરસેક્શન બી એન્ડ બી ડિફરન્સ એ આર મ્યુચ્યુઅલી ડિસજોઇન્ટ સેટ્સ. ડિસજોઇન્ટ સેટ્સ અને કહેવાય કે જેના ઇન્ટરસેક્શન છે એ નલ સેટ આવે, એટલે અલગ અલગ સેટ છે, એમાં કોમન કાંઈ હોય જ નહીં, તો એને ડિસજોઇન્ટ સેટ કહેવાય. આગળની જ વેન ડાયાગ્રામ આપણે જોઈએ તો એમાં આ જે છે પાર્ટ એ આ પાર્ટ છે એ ડિફરન્સ બી છે, આ ગ્રીન પાર્ટ છે એ બી ડિફરન્સ એ છે, અને આ તમને ખ્યાલ છે કે આ જે વચ્ચેનો પાર્ટ છે એ એ ઇન્ટરસેક્શન બી છે. તો દેટ મીન્સ ત્રણેય એકબીજાની બાઉન્ડરીને ટચ થાય છે પણ ઓવરલેપ થતા નથી, દેટ્સ વાય દે આર ડિસજોઇન્ટ સેટ. ઓકે, એટલે એ ડિસજોઇન્ટ સેટ છે. નાવ સેકન્ડ પ્રોપર્ટી, એ ડિફરન્સ ઇન્ટુ બ્રેકેટ એ ડિફરન્સ બી ઇઝ ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી, એન્ડ બી ડિફરન્સ એ ઇઝ ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, એમાંથી એ ડિફરન્સને માઇનસ કરો તો બાકી જે વધે એ ઇન્ટરસેક્શન વધે. ઓકે, આ વસ્તુ વેન ડાયાગ્રામથી પણ થઈ શકે અને આ વસ્તુ જે છે આપણે એક્ઝામ્પલથી પણ એમાં બતાવીશું. ફોર્થ પ્રોપર્ટી, એ ડિફરન્સ છે એ આપણે વેન ડાયાગ્રામમાં આગળ જોઈ લઈએ. એમાંથી એ ડિફરન્સ બી, એટલે મારી પાસે આ એ છે. ઓકે, મારી પાસે આ વસ્તુ જે છે એ છે. ઓકે, આ એ, એમાંથી હું એ ડિફરન્સને હજુ એનો ડિફરન્સ એમાંથી આ હું માઇનસ કરી નાખું, આટલો પાર્ટ જે હું શેડ કરું છું ફિલ કરું છું એટલો હું માઇનસ કરી નાખું, તો બાકી કયો વધ્યો? તો કે આ પાર્ટ વધ્યો. તો આને શું કહેવાય? એ ઇન્ટરસેક્શન બી. તો એ જ મારી સેકન્ડ છે પ્રોપર્ટી, એમાંથી એ ડિફરન્સ બી માઇનસ કરું તો બાકી વધે એ ડિફરન્સ બી. એવી જ રીતે આ બી છે, બીમાંથી આ ગ્રીન પાર્ટ હું કાઢી નાખું તો બાકી શું વધે? એ ડિફરન્સ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, સો દેટ ઇઝ ધ પ્રોપર્ટી વિથ વેન ડાયાગ્રામ. ઓકે, નાવ થર્ડ પ્રોપર્ટી, એ ડિફરન્સ બી ઇઝ સબસેટ ઓફ એ. એ ડિફરન્સ બીમાં જે એલિમેન્ટ હશે એ બધા જ એલિમેન્ટ છે એમાં તો હશે જ, તો જ કારણ કે એમાંથી જ આપણે બીના કોમન એલિમેન્ટ માઇનસ કર્યા હશે અને એ જ વસ્તુ એમાં એ ડિફરન્સ બીમાં આવશે, તો એના જે એલિમેન્ટ હશે એ એલિમેન્ટ એ સેટ એમાં તો હોવાના જ છે. ઓકે, તો એ એનો સબસેટ હોવાનો છે, એની અંદર જ આખો સેટ સમાઈ જશે. અને બી ડિફરન્સ એમાં પણ એ જ એલિમેન્ટ હશે કે જે બીમાંથી કોમન કાઢી લીધા હશે, દેટ્સ વાય એ પણ એના સબસેટ હશે, કે બીના બધા જ એલિમેન્ટ છે એ બીમાં, બી ડિફરન્સ એના બધા જ એલિમેન્ટ છે એ બી સેટમાં હશે જ. ઓકે, નાવ ફોર્થ વન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ લો છે, થર્મોર્ગન્સ લો છે. એ ઇફ એ બી સી ત્રણ સેટ હોય તો એ ડિફરન્સ બી યુનિયન સી ઇઝ ઇક્વલ, આપણે જે ડિસ્ટ્રીબ્યુટિવ લો યુઝ કર્યું હતું એ જ વસ્તુ, પણ સાઇન અહીંયા ચેન્જ છે. ઓકે, તો અહીંયા શું કરતા હતા આપણે? ટુ ઇન્ટુ થ્રી પ્લસ ફાઇવ, આવું આપણે એક્ઝામ્પલ એક લીધું હતું, રાઈટ? અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ છે અને અહીંયા યુનિયન છે, પણ ડિફરન્સ હોય ત્યારે એ મલ્ટિપ્લિકેશન્સ જે છે એ કોમ્પ્લિમેન્ટ થઈ જાય, એટલે કે માઇનસ થઈ જાય. તો કે એ ડિફ ટુ ઇન્ટુ થ્રી, તો કે આ માઇનસ છે હોવાની સાથે એ ડિફરન્સ બી અને યુનિયન છે એનું કોમ્પ્લિમેન્ટ થાય અને એ ડિફરન્સ સી થાય. આ એક જ વસ્તુ ખાસ આમાં જોવાની છે. સેમ વસ્તુ અહીંયા પણ નીચેનામાં પણ છે, આમાં પણ છે. એ ડિફરન્સ ઇન્ટુ બ્રેકેટ બી ઇન્ટરસેક્શન સી, બ્રેકેટ ઓપન કરો એટલે એ ડિફરન્સ બી થઈ જશે અને ઇન્ટરસેક્શનનું કોમ્પ્લિમેન્ટ યુનિયન થશે અને એ
डिफरन्स सी थे अँ द मोर्गन्स नो लो है एट्ले कॉम्प्लिमेंट यूज करवा है कारण के द मोर्गन्स लो में आप कॉम्प्लिमेंट जे है ओर कॉम्प्लिमेंट यूनियन और यूनियन कॉम्प्लिमेंट अपने ओर करता था. ओके सो नाउ वी हेव टू टेक वन एक्जाम्पल विथ टू प्रूफ दीस ऑल प्रॉपर्टी. फर्स्ट प्रॉपर्टी लेट्स टेक ए इज 1 2 3 4 5, बी इज 3 4 5 6 एंड सी इज 2 3 4 5 6 7 8. आ रीते एलिमेंट लीधा है. त्रणे चारे चार प्रॉपर्टी है ये अपने आना पर प्रूफ आपीए छीए. पहली प्रॉपर्टी जे छे एमा ए डिफरन्स बी, बी डिफरन्स ए ने ए इंटरसेक्शन बी आ त्रणे जुदा सेट है, डिसजॉइंट सेट है, एमा त्रणेयमां कॉमन एलिमेंट है ज नहीं ए वस्तु बतावानी छे. तो पहला ए डिफरन्स बी फाइंड आउट कर्यु छे. तो कि ए डिफरन्स बी माटे ए माथी बीना एलिमेंट माइनस करवाना छे. तो आमा बीना एलिमेंट जे कॉमन छे ए 3 4, आमा 3 4 छे, 3 4 5 3 4 5 3 4 5, बाकी जे एमा बचे छे ए 1 2. ओके देट मीन्स ए डिफरन्स बीना एलिमेंट 1 2. ओके नाउ बी डिफरन्स ए, बी डिफरन्स एमा 3 4 5, आमा पण 3 4 5 कॉमन छे एटले एमांथी निकली जशे. तो बी में बाकी कया बे एलिमेंट वध्या? 6. तो बी डिफरन्स एना एलिमेंट थशे एक ज 6. अने ए इंटरसेक्शन सी एटले बेमां कॉमन एलिमेंट छे ए, तो के 3 4 5 बेमां कॉमन एलिमेंट छे. तो त्रणेय सेटमां जुओ ए डिफरन्स बी, बी डिफरन्स ए अने ए इंटरसेक्शन बी, त्रणेयनो जे आंसर छे ए त्रणेयमां काई पण कॉमन नथी. तो ए डिफरन्स बी इंटरसेक्शन, बी डिफरन्स ए इंटरसेक्शन, ए इंटरसेक्शन बी, आ त्रणेयनो हुं इंटरसेक्शन करो तो मने नल सेट मळे. देट्स वाय वी केन से देट दीस 3 आर डिसजॉइंट सेट. ओके तो आ त्रणेय सेट छे डिसजॉइंट सेट छे. ओके देट इज नाउ नेक्स्ट वन सेकंड प्रॉपर्टी ए डिफरन्स, ए डिफरन्स बी इज इक्वल. बे वस्तु छे आमां प्रूव करवानी, राइट? आपणे वेन डायग्रामथी तो જોયું જ હતું અને આપણે એક્ઝામ્પલથી જોઈએ. સેમ એ બી સીની એલિમેન્ટ્સ લીધા છે. એ ડિફરન્સ બી આપણે ફાઇન્ડ કર્યું. એમાંથી બીના એલિમેન્ટ માઇનસ કરો તો 3 4 5 બેમાં કોમન છે એમાં. ઓકે 3 4 5 6 કોમન છે, રાઈટ? તો એમાં બચે છે કયા? 1 2. તો એ ડિફરન્સ બી 1 2 મળ્યા, રાઈટ? ધેન 3 4 5 6 એના એલિમેન્ટ 6 લીધા છે બેમાં. તો ઓકે આમાં 6 નહોતું પણ મારાથી લેવાઈ ગયું છે, ઇટ્સ ઓકે. 1 2 તો પણ આન્સર 1 2 જ આવશે, રાઈટ? ધેન એ ડિફરન્સમાંથી એના એલિમેન્ટ 3 4 5 6 જ પાછા લેવાઈ ગયા છે અહીંયા, અને એ ડિફરન્સ બી છે એ 1 2 છે, એટલે આન્સર શું થશે? તો કે 1 2 હું માઇનસ કરું તો 3 4 5 6, રાઈટ? તો પેલું LHS સાઈડનો જે આન્સર છે એ 1 છે. હવે એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરો. એમાં પણ મેં 6 જ લીધું છે. આમાં 1 2 3 4 5 6 ઇન્ટરસેક્શન 3 4 5 6, તો આન્સર આવશે 3 4 5 6. ઓકે તો 1 અને 2 નો આન્સર સરખો આવ્યો. સો વી હેવ પ્રૂવ દેટ LHS ઇઝ ઇક્વલ RHS. ઓકે એની ફર્સ્ટ પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ. બીજી પ્રોપર્ટી પ્રૂવ કરીએ. બી ડિફરન્સ, બી ડિફરન્સ એ, બી ડિફરન્સ 3 4 5 6, આમાં એના વેલ્યુ 5 જ લીધી છે, રાઈટ? 1 2 3 4 5 જ લીધી છે, આગળનામાં બેમાં 6 લીધી છે. બી 3 4 5 6 એન્ડ એ 1 2 3 4 5. ઓકે તો એના કોમન એલિમેન્ટ 3 4 5, આમાં 3 4 5 માઇનસ થઈ ગયા, આન્સર થયો 6. અગેન બીના એલિમેન્ટ 3 4 5 6, બી ડિફરન્સ એમાં 6 છે, રાઈટ? તો આન્સર વિલ બી 6 માઇનસ થશે એટલે આન્સર થશે 3 4 5, કારણ કે 6 એક જ મારે માઇનસ કરવાનું છે, રાઈટ? તો બી ડિફરન્સ એ આન્સર થશે 3 4 5, જે મારો રિઝલ્ટ 1. RHS સાઈડ છે એ ઇન્ટરસેક્શન બી, તો એ કોમન એલિમેન્ટ 3 4 5, એટલે બીનો આન્સર થશે, RHS સાઈડનો આન્સર એ ઇન્ટરસેક્શન બીનો આન્સર 3 4 5. સો 1 એન્ડ 2 બેનો આન્સર સરખો આવ્યો રિઝલ્ટનો. દેટ ઇઝ વાય LHS ઇઝ ઇક્વલ RHS. તો સેકન્ડ પ્રોપર્ટી પણ પ્રૂવ થઈ ગઈ. ઓકે નાવ નેક્સ્ટ વન, દેટ ઇઝ થર્ડ પ્રોપર્ટી. એ ડિફરન્સ બી ઇઝ સબસેટ ઓફ એ એન્ડ બી ડિફરન્સ એ ઇઝ સબસેટ ઓફ બી. ઓકે સો અહીંયા એ ડિફરન્સ બી મારે પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો એ મેં આગળ ફાઇન્ડ કર્યું જ છે, એટલે હું અહીંયા સીધી વેલ્યુ જ લઈ લઉં છું. ઓકે ઓકે એક જ મિનિટ.
ए डिफरन्स बी, ओके ए डिफरन्स बी जे मैं आग लीधु तुं एमांथी सीधी वेल्यू लई लउं छुं, एटले ए डिफरन्स बी आपणे घणी बधी वखत फाइंड कर्युं छे ने आ वेल्यू पण सेम ज छे, एटले हूँ सीधो आंसर लई लउं छुं 1 2। ओके ए नो आंसर 1 2 3 4 5 छे, आरएचएस साइड ए छे 1 2 3 4 5। 1 2 ઇઝ સબસેટ ઓફ 1 2 3 4 5। આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે ટાઈપ્સ ઓફ સેટ જોયું હતું ત્યારે આ વસ્તુ જોઈ હતી કે જેમાં એના બધા જ એલિમેન્ટ જો બીમાં હોય તો એને બીનો સબસેટ કહેવાય। તો અહીંયા એ ડિફરન્સ બીના બધા જ એલિમેન્ટ એમાં છે, દેટ્સ વાય એ ડિફરન્સ બી ઇઝ સબસેટ ઓફ એ। ઓકે દેટ ઇઝ થસ LHS ઇઝ ઇક્વલ RHS। સેમ વે ફોર બી ડિફરન્સ એ, બી ડિફરન્સ એનો આન્સર પણ 6 છે અને બીનો આન્સર 3 4 5 6 છે, તો બી ડિફરન્સ એ દેટ ઇઝ 6 ઇઝ ઓલ્સો સબસેટ ઓફ 3 4 5 6, દેટ્સ વાય બી ડિફરન્સ એ ઇઝ સબસેટ ઓફ બી। ઓકે તો દેટ ઇઝ LHS ઇઝ ઇક્વલ RHS। તો આપણી થર્ડ પ્રોપર્ટી પણ પ્રૂવ થઈ ગઈ અહીંયા, રાઈટ? નાવ નેક્સ્ટ વન, દેટ ઇઝ ફોર્થ પ્રોપર્ટી, ધ મોર્ગન્સ લો એ ડિફરન્સ બી યુનિયન સી ઇઝ ઇક્વલ, બેનો જે લો છે એ બંને લોને આપણે વિથ એક્ઝામ્પલ પ્રૂવ કરવાનો છે। પહેલાં ફર્સ્ટ લો પ્રૂવ કરીએ, એમાં LHS સાઇડ જે છે એમાં આપણને જોશે બી યુનિયન સી, તો લેટ્સ ફાઇન્ડ બી યુનિયન સી। તો આ બીના એલિમેન્ટ, આ બીના એલિમેન્ટ, આ છે સીના એલિમેન્ટ 2 3 4 5 6 7 8, બંનેનું યુનિયન કરવાનું છે એટલે બધા જ એલિમેન્ટ આવી જશે, કોમન એલિમેન્ટ એક જ વખત। આમાં 2 છે એટલે આ 2, 3 અહીંયા છે 3, આમાં 4 છે 2માં 4, 5 2માં છે, 6 છે 2માં, અને આમાં 7 8 છે એટલે 7 8। ઓકે એટલે બી યુનિયન સીનો આન્સર થયો આ। એમાંથી બી યુનિયન સી માઇનસ કરવાનું છે, તો પહેલાં એના એલિમેન્ટ લખીશું આપણે 1 2 3 4 5। ઓકે અને બીના, બી યુનિયન સીના એલિમેન્ટ લખ્યા 2 3 4 5 6 7 8। ઓકે હવે એમાંથી કોમન બી યુનિયન સીનો આ જે પાર્ટ છે 2 3 4 5 2 3 4 5 એ મેં માઇનસ કર્યા, તો પાછળ વધ્યા ખાલી એક જ। ઓકે તો આ થયું મારું LHS સાઇડનું રિઝલ્ટ, રિઝલ્ટ 1। ઓકે નાવ RHS સાઇડનું રિઝલ્ટ ફાઇન્ડ કરીએ, અને એ પણ 1 આવવું જોઈએ એ આપણે જોઈએ નેક્સ્ટમાં। ઓકે તો દેટ ઇઝ કન્ટિન્યુ વિથ ધીસ વન। RHS સાઇડ છે એ ડિફરન્સ બી ફાઇન કરવાનું છે, તો એની વેલ્યુ 1 2 3 4 5। ઓકે અને બીની વેલ્યુ 3 4 5 6, આપણને ખબર છે કે એ ડિફરન્સ બી 1 2 થશે, 3 4 5 માઇનસ કરીશું એટલે એ ડિફરન્સ સી 1 2 3 4 5 અને સીની વેલ્યુ 2 3 4 5 6 7 8। ઓકે તો આ કોમન એલિમેન્ટ છે 2 3 4 5 2 3 4 5 કોમન છે બેમાં। ઓકે તો દેટ ઇઝ 1। ઓકે આન્સર ખાલી 1 જ વધશે। હવે બેનું ઇન્ટરસેક્શન કરવાનું છે, એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન એ ડિફરન્સ સી, એ ડિફરન્સ સી બીનો આન્સર મૂકો 1 2, એ ડિફરન્સ સીનો આન્સર મૂકો 1, બેમાં કોમન એલિમેન્ટ એટલે 1, જે મારું પહેલું રિઝલ્ટ પણ હતું। થસ ફ્રોમ રિઝલ્ટ 1 એન્ડ 2 વી હેવ પ્રૂવ ધીસ 1। તો ફર્સ્ટ પ્રોપર્ટી છે એ આપણી ધ મોર્ગન્સ લોની પ્રૂવ થઈ ગઈ। ઓકે નાવ સેકન્ડ પ્રોપર્ટી પ્રૂવ કરીએ, સેમ વસ્તુ એ જ રીતે પ્રૂવ કરવાની છે। LHS સાઇડ છે એમાં આપણે પહેલાં જોશે બી ઇન્ટરસેક્શન સી। ઓકે તો બી ઇન્ટરસેક્શન સી માટે આ બીના એલિમેન્ટ, આ સીના એલિમેન્ટ એમાં ઇન્ટરસેક્શન છે એટલે કોમન એલિમેન્ટ લેવાના છે 3 4 5 6। ઓકે હવે એના, એમાંથી ઇન્ટરસેક્શનના એલિમેન્ટ, એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન સી, દેટ મીન્સ એમાંથી ઇન્ટર બી ઇન્ટરસેક્શન સીના એલિમેન્ટ માઇનસ કરવાના છે। તો પહેલાં એના એલિમેન્ટ લખીએ 1 2 3 4 5। ઓકે બી ઇન્ટરસેક્શન સી 3 4 5 6, કોમન એલિમેન્ટ 3 4 5 3 4 5, દેન યુ હેવ ટુ રાઇટ ઓનલી ધ એના એલિમેન્ટ 1 2 3। ઓકે દેટ ઇઝ માય ફર્સ્ટ રિઝલ્ટ। દેન RHS એ ડિફરન્સ બી ફાઇન્ડ આઉટ કરવાનું છે, જે મેં સીધું લઈ લીધું, આગળ આપણે ઘણી વખત ફાઇન્ડ કર્યું છે, એ ડિફરન્સ સી પણ આપણે આગળ ફાઇન્ડ કર્યું છે એટલે ડાયરેક્ટ અહીંથી લઈ લીધું, દેટ ઇઝ 1। તો એ ડિફરન્સ બી યુનિયન એ ડિફરન્સ સી, તો આન્સર થશે યુનિયન એટલે બધા જ એલિમેન્ટ લઈ લેવાના, આન્સર થશે 1 2। તો ફર્સ્ટ અને સેકન્ડ રિઝલ્ટ બેનો રિઝલ્ટનો આન્સર સેમ આવ્યો, સો વી હેવ પ્રૂવ ધીસ સેકન્ડ પ્રોપર્ટી ઓલ્સો। ઓકે તો ધીસ આર ધ પ્રોપર્ટીઝ વિથ એક્ઝામ્પલ। ઓકે નાવ જનરલ પ્રૂફ ફોર એ ડિફરન્સ બી યુનિયન સી, એનું પ્રૂફ, જનરલ પ્રૂફ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે એટલે આ વસ્તુ આપણે આગળ કરી જ ગયા છીએ, એનું જનરલ પ્રૂફ લેવાનું છે। ઓકે તો
જનરલ પ્રૂફ માટે આપણને ખબર જ છે, તમારે આગળ ઘણી વખત કરી ગયા કે એ પ્રૂફ કરવા આપવા માટે તમારે LHSE સબસેટ ઓફ RHS એન્ડ RHSE સબસેટ ઓફ LHS એ વસ્તુ તમારે પ્રૂવ કરવાની હોય. તો લેટ્સ ટેક વન એક્ઝામ્પલ, આ એ જ વસ્તુ મેં અહીંયા આપી છે કે LHS ઇઝ ધીસ વન ઇઝ LHSE સબસેટ ઓફ RHS એન્ડ ધીસ વન ઇઝ RHS સબસેટ ઓફ LHS. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પ્રૂવ LHS ઇઝ સબસેટ ઓફ RHS. તો લેટ્સ ડૂ ઇટ. લેટ એક્સ બી ધ એની એલિમેન્ટ ઓફ LHS. ઓકે, હવે એક્સ બી એની એલિમેન્ટ એટલે આપણે ખબર જ છે કે એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ ડિફરન્સ બી યુનિયન સી. હવે બ્રેકેટ ઓપન કરીશું તો પહેલાં એઝ પર ધ ડેફિનેશન ઓફ ડિફરન્સ સેટ, એક્સ એ ડિફરન્સ બી ધેટ મીન્સ એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. એને આપણે એવી રીતે લખી શકીએ. તો અહીંયા પણ એવું જ લખવાનું છે, ડિફરન્સ બી યુનિયન સી છે તો એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી યુનિયન સી. ઓકે, સેમ વસ્તુ જે એમાં એ માઇનસ બીમાં કરીએ, એ એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી, તો બીની જગ્યાએ મારે અહીંયા બી યુનિયન સી લખવાનું છે. ઓકે, નાવ હવે બ્રેકેટ ઓપન કરી દઈએ. તો એ ઓપન કરવા માટે એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી એન્ડ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ સી. અહીંયા ખાસ સમજવાનું છે, યુનિયનમાં ન હોય તો એ બીમાંથી એકેય સેટમાં ના હોય તો જ એ યુનિયનમાં ન આવે. થોડુંક લોજિકલી વિચારો, બી અને સી યુનિયનનો મિનિંગ શું? બી અને સીના બેયના કોમન બેયમાં એલિમેન્ટ હોય અને કોમન એલિમેન્ટ એક વખત લખીએ તો એ યુનિયનમાં આવે, રાઈટ? ધેટ મીન્સ કે બી અને સીના બધા જ એલિમેન્ટ યુનિયનમાં હોવાના જ છે, પણ બી અને સીમાં જે એલિમેન્ટ નહીં હોય, બીમાં કે સીમાં બેમાંથી એકેયમાં એલિમેન્ટ ન હોય તો એ યુનિયનમાં પણ આવવાના નથી. ધેટ મીન્સ કે એક્સ છે એ બીમાં પણ નથી અને સીમાં પણ નથી. ઓકે, સો એક્સ ઇઝ ડઝ નોટ, એટલે આપણે અહીંયા એનું કોમ્પ્લિમેન્ટ આવી ગયું, યુનિયનનું કોમ્પ્લિમેન્ટ એન્ડ થઈ ગયું, એટલે એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી એન્ડ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ સી. ઓકે, નાવ બ્રેકેટ ઓપન કરીએ, એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી એન્ડ એન્ડની સાઇન વચ્ચે અને એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ સી, બે એને મલ્ટીપ્લાય કરીએ જે આપણે આગળ ઘણી વખત જોઈ ગયા છીએ. આવી જ રીતે 3+5, ઓકે, 2×3+2×5 આવી રીતે કરીએ છીએ આપણે, રાઈટ? તો એ જ વસ્તુ અહીંયા બ્રેકેટ ઓપન કર્યું છે બેયમાં. ઓકે, હવે એને સાઇન મૂકી દઈએ, એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ એક્સ ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી, એને આપણે સાઇન લેંગ્વેજમાં લખીએ તો એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ બી એન્ડ એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ સી. ઓકે, આને છે એ ડિફરન્સ સી અને આ થયું એ ડિફરન્સ બી. હવે એને પણ સાઇનના ફોર્મમાં મૂકીએ તો એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન એ ડિફરન્સ સી, જે મારું RHS સાઇડ છે, આ મારી RHS સાઇડ છે. થસ ઇચ એલિમેન્ટ ઓફ LHS સાઇડ ઇઝ ઓલ્સો એલિમેન્ટ ઓફ RHS સાઇડ, ધેરફોર LHS ઇઝ સબસેટ ઓફ RHS. ઓકે, જે મારું પહેલું રિઝલ્ટ છે. ઓકે, નાવ સેકન્ડ રિઝલ્ટ જે છે એ આ મારે પ્રૂવ કરવાનું છે, સેકન્ડ રિઝલ્ટ એને પ્રૂવ કરવાનું છે. લેટ્સ ડુ દેટ. ઓકે, સેકન્ડ રિઝલ્ટ RHS ઇઝ સબસેટ ઓફ RHS ઇઝ સબસેટ ઓફ LHS. ઓકે, આ મારું RHS છે, આ મારું LHS છે, તો લેટ Y બી એની એલિમેન્ટ ઓફ RHS, એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન એ ડિફરન્સ સી. દેટ મીન્સ Y ઇઝ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન એ ડિફરન્સ સી. હવે એને આપણે ઇન્ટરસેક્શન છે, પહેલાં બ્રેકેટમાં ઇન્ટરસેક્શન છે એને જુદું પાડીએ. તો વાય ઇન્ટરસેક્શન હોય એટલે બેયમાં હોય તો જ ઇન્ટરસેક્શનમાં આવે. ધેટ મીન્સ વાય ઇઝ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ બી એન્ડ વાય ઇઝ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ સી. ઓકે, નાવ ડિફરન્સ બી છે એને પણ આપણે છૂટું પાડીએ. અહીંયા તમે જે વસ્તુ કરો છો એ આગળના સ્ટેપમાં જે હતા એને નીચેથી ઉપર સ્ટેપ લખતા જવાના છે. આ આપણી એક કોમન સેન્સની વાત છે કે તમને ન સમજાય તો તમે આ વસ્તુ કરી શકો છો કે નીચેથી ઉપરના બધા સ્ટેપ્સ આવશે. ઓકે, એક્સ ઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ એઝ પર ધ ડેફિનેશન વાય ઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી એન્ડ
અહીંયા પણ ઓર આવશે, આપણે કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. એન્ડ વાઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ વાઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ સી. ઓકે, તો આ જ વસ્તુ થઈ. હવે વાઇઝ બિલોન્ગ્સ ટુ એ બટ બેમાં કોમન છે એ હું કાઢી લીધું, તો બાકી શું વધે છે? પહેલા બ્રેકેટમાંથી વાઇઝ બિલોન્ગ્સ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી ઓર વાઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ સી, એ બાકી બચે છે. ઓકે, એને સાઇનના ફોર્મમાં મૂકીએ તો વાઇઝ બિલોન્ગ્સ ટુ એ અને બટ તો એઝ ઇટ ઇઝ છે, આને હું સાઇન મૂકું એટલે બી યુનિયન સી થયું, વચ્ચે યોર ઓર છે, ધેટ મીન્સ વાઇઝ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી યુનિયન સી. અગેઇન સાઇનના ફોર્મેશનમાં મૂકું તો વાઇઝ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ બી યુનિયન સી. ઓકે, નાવ થસ ઇચ એલિમેન્ટ ઓફ RHS ઇઝ ઓલ્સો એલિમેન્ટ ઓફ LHS, આ RHS અને આ LHS. તો આ મારું પહેલું બીજું રિઝલ્ટ થયું, RHS ઇઝ સબસેટ ઓફ LHS. થસ ફ્રોમ રિઝલ્ટ 1 and 2 વી કેન સે દેટ બોથ રિઝલ્ટ 1 and 2, પહેલું રિઝલ્ટ કે જે શું રિઝલ્ટ આવ્યું હતું મારું એ LHS ઇઝ સબસેટ ઓફ RHS, અને બીજું રિઝલ્ટ RHS ઇઝ સબસેટ ઓફ LHS. તો ફ્રોમ રિઝલ્ટ 1 and 2 બાય ધ લો ઓફ ઇક્વાલિટી વી કેન સે દેટ ધ ડિફરન્સ ઓફ ટુ સેટ્સ ફોર ધ મોર્ગન્સ લો ઇઝ ઇક્વલ ઇઝ પ્રૂવડ. ઓકે, એ પ્રૂવ થઈ ગયું છે આ પહેલો લો. ઓકે, તો દેટ ઇઝ અહીંયા એ પહેલું પ્રૂફ છે એ કમ્પ્લીટ થયું. નાવ એનો વેન ડાયાગ્રામ. ઓકે, તો એ વેન ડાયાગ્રામ છે, પહેલાં મારે એ બતાવવું પડશે. તો લેટ્સ ડુ વિથ ધ સાઇન, હું માર્ક કરતી જાઉં. પહેલાં એ બતાવવા માટે મારી એની આખી બાઉન્ડ્રી છે એ જ બતાવવાની છે. તો આ થશે એ આખી. ઓકે, આ એ બી યુનિયન સી બતાવવાનું છે, તો બીની આખી બાઉન્ડ્રી અને આ સીની આખી બાઉન્ડ્રી એને હું આખું કરી દઉં, એટલે એ થશે એ બી યુનિયન સી. હવે એમાંથી બી યુનિયન સીનો જે પાર્ટ છે એ મારે માઇનસ કરવાનો છે. તો કે મારી પાસે એ છે, પહેલાં હું એની બાઉન્ડ્રી જોઈ લઉં કઈ છે, તો કે આ છે. એમાંથી આ જે પાર્ટ છે એનો પાર્ટ આટલો, બે પાંદડીનો પાર્ટ, એ પાર્ટ મારે માઇનસ કરવાનો છે. તો ફૂલની આ પાંદડી આટલો પાર્ટ માઇનસ કરો, રાઈટ? તો બાકી શું બચે છે? તો કે આટલો પાર્ટ બચે છે. રાઈટ, તો એ પાર્ટ જે છે એને કહેવાશે એ ડિફરન્સ બી યુનિયન સી. ઓકે, તો એ જે પાર્ટ છે એ LHS સાઇડનું છે. ઓકે, એટલે આ ફિગર છે મારી 1 છે, આ ફિગર 1 છે. ઓકે, તમારી બુકમાં કરીને માર્ક કરી રાખજો, બીજું પેજમાં એમાં જ આખી વસ્તુ એક જ પેજમાં બધું કરજો એટલે તમને સમજાઈ જશે. ઓકે, નાવ સેકન્ડ RHS સાઇડનું ફિગર ડ્રો કરીએ. RHS સાઇડમાં મારી પાસે છે એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન એ ડિફરન્સ સી. તો મારે પહેલાં એ ડિફરન્સ બી બતાવવાનું છે. એ ડિફરન્સ બી એટલે એમાંથી બીના એલિમેન્ટ માઇનસ કરો, ત્યારે સી નથી એવું કન્સિડર કરી દેવાનું. તો એમાંથી આ એનો આખો પાર્ટ, એમાંથી બીનો પાર્ટ આટલો માઇનસ કરો. ઓકે, બીનો પાર્ટ છે, તો બાકી જે બચે છે એને કહેવાશે એ ડિફરન્સ. એમાં પછી સીનો પાર્ટ એ દેખાય પણ આપણે એને એ ડિફરન્સ બી, ત્યારે સી નથી એવું જ કન્સિડર કર્યું છે એટલે એ ડિફરન્સ બી. સેમ વે એ ડિફરન્સ સી, તો કે એની જે બાઉન્ડ્રી છે એમાંથી સીનો પાર્ટ માઇનસ કરો, તો એ જે પાર્ટ થશે એ એ ડિફરન્સ સી. ઓકે, એ ડિફરન્સ સી. નાવ એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન એ ડિફરન્સ સી. હવે બેનું ઇન્ટરસેક્શન લેવાનું છે, તો કે એમાંથી જ બધું છે ઇન્ટરસેક્શનનો પાર્ટ, તો એમાંથી બીનો પાર્ટ માઇનસ કરો અને સીનો પાર્ટ માઇનસ કરો, તો બાકી જે બચે છે એ આપણું જે થશે એ ડિફરન્સ બી, બેનો કોમન પાર્ટ છે એનો. ઓકે, એ બંનેનો કોમન પાર્ટ છે, કારણ કે આમાં જે છે આ ફિગરમાં સીનો પાર્ટ છે અને આ ફિગરમાં બીનો પાર્ટ છે, રાઈટ? એટલે કે આમાં બીનો પાર્ટ નથી ને આમાં સીનો પાર્ટ નથી, તો એ બે તો કોમનમાં નહીં આવે, તો કોમન પાર્ટ આટલો જ છે જે મારી થશે ફિગર 2. હવે જુઓ ફિગર 1 અને ફિગર 2 બે ફિગર છે એ સરખી જ હશે, રાઈટ? તો દેટ્સ વાય વી હેવ પ્રૂવ દેટ ફ્રોમ ફિગર 1 and 2 બોથ આર ઇક્વલ, LHS ઇઝ ઇક્વલ RHS. ઓકે, સો ધીસ વન ઇઝ ફ્રોમ વેન ડાયાગ્રામ. નાવ સેકન્ડ પ્રૂફ ઇન્ટરસેક્શન માટેનું, સેમ વસ્તુ કરવાની છે, રાઈટ? તો એ જ વસ્તુ આ મારો સેકન્ડ પાર્ટ છે એ હું પ્રૂવ કરું છું હવે.
सैकंड पार्ट जे छे ए शू छे तो के आ हूँ प्रूफ आपू छू सेकंड नू सॉरी सेकंड पार्ट माटे इंटरसेक्शन में बे वस्तु LHS इज ई सबसेट ऑफ RHS एंड RHS इज सबसेट ऑफ LHS बे वस्तु प्रूफ आपवानी छे ओके तो एक्स बी द एनी एलिमेंट ऑफ LHS साइड अमारू LHS छे ए डिफरन्स बी इंटरसेक्शन सी देट मीन्स एक्सिस बिलोंग्स टू ए डिफरन्स बी इंटरसेक्शन सी एक्सिस बिलोंग्स टू ए डिफरन्स एटले बट एक्सिस डज नॉट बिलोंग्स टू बी इंटरसेक्शन सी ओके तो देट मीन्स ए बिलोंग्स टू ए बट अहीं इंटर ब्रेकेट ने अपने ओपन करीशू तो एक्सिस इंटरसेक्शन में नहीं देट मीन्स के बेना कॉमन एलिमेंट तो नहीं तो कॉमन एलिमेंट नहीं तो का तो ए बी में ना हो का तो ए सी में ना हो कारण के कॉमन सीवाय एलिमेंट तो कोईपण बी और सी में हो सके राइट देट्स वाय अँ आप कॉम्प्लिमेंट लीए छे एक्सिस डज नॉट बिलोंग्स टू बी और एक्सिस डज नॉट बिलोंग्स टू सी ओके कारण के बेमाथी एक में ना हो तो ज ए इंटरसेक्शन में न आए जो बे में हो तो इंटरसेक्शन में आवानुं ज राइट तो देट इज वाय अहीं आपणे अहीं बी डज नॉट बिलोंग्स टू बी एंड एक्सिस डज नॉट बिलोंग्स टू सी आ वस्तु छे ए आपणे मूकी छे હવે બ્રેકેટ ઓપન કરો જે સેમ વસ્તુ આપણે ઘણી બધી વખત કરી લીધું છે બ્રેકેટ ઓપન કરશું એટલે એક્સિસ બિલોન્ગ્સ ટુ એ બટ બેને લાગશે એક્સિસ બિલોન્ગ્સ ટુ એ બટ એક્સિસ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી પહેલો બ્રેકેટ ઓરની સાઇન અને બીજા બ્રેકેટમાં એક્સિસ બિલોન્ગ્સ ટુ એ બટ એક્સિસ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ સી ઓકે નાઉ એક્સિસ બિલોન્ગ્સ ટુ હવેની સાઇન લેંગ્વેજ મૂકી દઈએ એક્સિસ બિલોન્ગ્સ ટુ એ ડિફરન્સ બી ઓર एक्सिस बिलोंग्स टू ए डिफरन्स सी ओके और जगह हवे यूनियन मूकी देवानु असाइन थी गई जे मारी RHS साइड छे थस ईच एलिमेंट ऑफ LHS इज ओल्सो एलिमेंट ऑफ RHS आ LHS अने आ RHS तो आ मारू पहलू रिजल्ट आवी गयू LHS इज सबसेट ऑफ RHS आ रिजल्ट मारू पहलू मळी गयू हवे बीजू रिजल्ट आपवानू छे RHS इज सबसेट ऑफ LHS जे मारू सेकंड रिजल्ट मळशे ओके तो ए सेकंड रिजल्ट माटे सेम वस्तु एमांथी आपणे नीचे थी ऊपरना स्टेप्स करवाना छे RHS इज सबसेट ऑफ LHS ओके तो देट इज लेट Y be the element of RHS, okay? RHS is subset of LHS. R na element che. Y is belongs to A difference B union A difference C, okay? Then Y is belongs to union nu pehla apne split karisu. To ke Y is belongs to A difference B or Y is belongs to A difference C, okay? Have a bracket che A difference B ene open karisu. तो के y is belongs to a but y is does not belongs to b or y is belongs to a but y is does not belongs to c a difference c માટે છે પેલું a difference b માટે હતું ઓકે નાઉ નેક્સ્ટ સ્ટેપ y is belongs to a but b માંથી કોમન કાઢી લઈએ છીએ અને y is does not belongs to b and અહીંયા કોમ્પ્લીમેન્ટ મૂકવાનું છે y is does not belongs to c ओके देन अहीं इंटरसेक्शन नी साइन मूकी दईए साइन लैंग्वेज मूकी दईए वाय इज डज नॉट बिलोंग्स टू बी इंटरसेक्शन सी ओके अने एने पाछी साइन लैंग्वेज में मूकी दईए तो वाय इज बिलोंग्स टू ए डिफरन्स बी इंटरसेक्शन सी जे मारी LHS साइड छे थस एवरी एलिमेंट ऑफ RHS इज ओल्सो द एलिमेंट ऑफ LHS देरफोर RHS is subset of LHS જે આપી દીધું મેં તો ફ્રોમ રિઝલ્ટ વન એન્ડ ફ્રોમ રિઝલ્ટ ટુ વી કેન સે દેટ બાય ધ લો ઓફ ઇક્વાલિટી ધ ડિફરન્સ સેટ ઓફ ધ મોર્ગન લો ઇઝ ઓલ્સો પ્રૂવ્ડ દેટ ઇઝ એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન સી ઇઝ ઇક્વલ એ ડિફરન્સ બી યુનિયન એ ડિફરન્સ સી ઓકે આ આપણું જનરલ પ્રૂફ થયું સેમ વસ્તુ આપણે વેન ડાયાગ્રામમાં પણ કરવાની છે રાઈટ વેન ડાયાગ્રામની અંદર પહેલાં આપણે એ બતાવવું પડશે તો કારણ કે આપણી પાસે LHS સાઇડમાં શું છે એ ડિફરન્સ બી ઇન્ટરસેક્શન સી તો પહેલાં એ પાર્ટ બતાવી દઈએ એટલે એની આખી બાઉન્ડરી એટલે એ પાર્ટ થયો આખો ઓકે બી ઇન્ટરસેક્શન સી બી અને સીનો કોમન પાર્ટ એટલે આટલો કોમન પાર્ટ થશે આ આખી બાઉન્ડરી છે એ કોમન પાર્ટ થશે
ओके हवे एमाथी ए बाउंड्री नो पार्ट माइनस करवानो छे तो के एमाथी आ आखो ए छे एमाथी बी इंटरसेक्शन सी नो पार्ट आटलो ज छे ए मारे माइनस करवानो छे बाकी बधाने हूँ शेडेड करी दो एटले ए आंसर जे छे ए ए डिफरन्स बी इंटरसेक्शन सी छे ओके तो शेडेड करशू राइट ए आ बधुं ज थशे एक आ पार्ट नहीं थाय आ पार्ट नहीं आवे ओके बाकीनो बधो ज एनो पार्ट जे छे ए शेडेड करवानो छे एटले ए थशे ए डिफरन्स बी इंटरसेक्शन सी आ मारी फर्स्ट फिगर LHS साइडनी RHS साइडनी फिगर जोईए तो एमा मारे पेला ए डिफरन्स बी बतावानुं छे ए डिफरन्स बी आपणे आगळ बतावी दीधुं हतुं ए आपणने खबर छे कि ए माथी खाली बीना पार्ट माइनस करवानो छे एटले आटलो पार्ट बीनो ए माथी माइनस करवानो छे આટલો પાર્ટ માઇનસ કરવાનો છે બાકી બધો શેડેડ ઓકે સેમ વસ્તુ એ ડિફરન્સ સીમાંથી એમાંથી સીનો પાર્ટ માઇનસ કરવાનો છે અને બાકીનો બધો શેડેડ રાઈટ આખું શેડેડ નથી કરતી એટલે તમને આઈડિયા આવે કે કેટલું શેડ કરવાનું છે ઓકે એમાં આ પાર્ટ પણ લઈ લેવાનો જ છે ઓકે આટલો જ પાર્ટ છે એ નહીં આવે તો એ ડિફરન્સ સી હવે આ બંનેનું યુનિયન કરવાનું છે બધું જ કરવાનું છે તો કે એમાં બધા જ બધી જ વસ્તુ લઈ લેવાની છે જે કોમન હોય એક વખત ઓકે તો એનો આટલો પાર્ટ તો છે જ રાઈટ આમાં જે છે એ આ પાર્ટ નથી આમાં છે એ આ પાર્ટ નથી પણ આ પાર્ટ છે એ બેયમાં નથી સી ઓકે એટલે એ વસ્તુ જે છે મારે લેવાની છે એટલે બે ફિગર છે એ ખાલી આટલો જ પાર્ટ નહીં આવે બાકી બધું જ લઈ લેવાનું છે આટલો જ પાર્ટ નહીં આવે તો આ મારી સહી ફિગર ટુ કે જે સરખું થઈ ગયું ઓકે તો એ ફિગર ટુ જે છે એ આ પાર્ટ છે નહીં લેવાનો ડન વન અને ટુ બંને ફિગર છે એ સેમ થઈ ગઈ તો ફ્રોમ વેન ડાયાગ્રામ ઓલ્સો વી હેવ પ્રૂવ ધ લો બોથ LHS ઇઝ ઇક્વલ RHS ધ મોર્ગન્સ લો ફોર ડિફરન્સ સેટ બે વેન ડાયાગ્રામથી પણ પ્રૂફ થઈ ગયું ઓકે સો દેટ્સ ઇટ હિયર વી હેવ કમ્પ્લીટેડ હોલ ડિફરન્સ સેટ ઓકે નાઉ લેટ્સ ટેક ધ સોલ્યુશન ઓફ લાસ્ટ લેક્ચર્સ એક્સરસાઇઝ એમાં એક્સરસાઇઝ મેં આપી હતી રાઇટ એમાં ABCD વેલ્યુ એ બી સીની વેલ્યુઝ આપી હતી એ યુનિયન બી બી યુનિયન સી ફાઇન્ડ કરવાનું હતું એ અને બી યુનિયન હોય એટલે એ અને બીના બધા જ એલિમેન્ટ અને કોમન એલિમેન્ટ એ બી સી ડી ઈ એફ આઈ ઓ યુ આમાં એ અને ઈ છે એ કોમન છે એ અને ઈ કોમન છે એટલે આઈ ઓ યુ પાછળ મૂકી દેવાના બી યુનિયન સી બીના વેલ્યુઝ મૂકી છે આ બીની વેલ્યુઝ મૂકી છે આ સીની વેલ્યુઝ મૂકી છે રાઈટ તો એ ઈ આઈ ઓ યુ તો મૂકી જ દીધા છે પછી પહેલાં એકના એલિમેન્ટ મૂકી દેવાના પછી બીજા મૂકતા જવાના એમ મૂક્યું એન મૂક્યા ઓ આમાં આવી ગયું છે આગળ એટલે નહીં લેવાનું પી મૂક્યા ક્યુ મૂક્યા આર મૂક્યા એસ મૂકી દીધું ટી મૂકી દીધું યુ નહીં લેવાનું કારણ કે આગળ આવી ગયું છે રાઈટ તો એ બી યુનિયન સી થઈ ગયું નાવ એ યુનિયન સી સેમ વસ્તુ આન્સર છે એ ટેલી કર્યો તમારી સાથે ઓકે દેન એ યુનિયન બી યુનિયન સી જે છે એમાં બધા જ એલિમેન્ટ આવશે બધા એક જ વખત છે ક્યાંય કોમન એલિમેન્ટ ક્યાંક ક્યાંક હશે ક્યાંક નહીં હોય એ બી સી ડી ઈ એફ આઈ ઓ યુ એમ એન પી ક્યુ આર એસ ટી આખે આખું સિક્વન્સ થઈ ગઈ એ બી સી ડી મૂકી દીધું પહેલાં તો ઈ બી સી ડી ઈ સુધી તો મૂકી જ દીધું ઓકે તો એ વસ્તુ જે છે એ એ વસ્તુ જે છે એ એમાં મૂકી જ દીધી છે ઓકે તો એ સાથે જ ત્યાં છે અને પછી બધી વસ્તુ મુકાઈ ગઈ ઓકે ધેન બી ઇન્ટરસેક્શન સી બી ઇન્ટરસેક્શન સીમાં ઓ અને યુ કોમન છે અને ત્રણેયમાં કોમન છે એવું એક પણ વસ્તુ નથી દેટ્સ વાય વી કેન નોટ ટેક ઇટ ઓકે તો દેટ ઇઝ સોલ્યુશન ફોર વન એન્ડ નેક્સ્ટ વન ધીસ વન ઇઝ ધ સેકન્ડ એક્સરસાઇઝ દેટ વી હેવ ટેકન ધીસ વન ફર્સ્ટ વન ઇઝ એ ઇન્ટરસેક્શન બી હોલ ડેશ એ ડેશ યુનિયન બી ડેશ કોમ્પ્લિમેન્ટ માટેનું છે ઓકે એમાં જ જે વસ્તુ મૂકી છે એ વસ્તુ એ ઇન્ટરસેક્શન બી હોલ ડેશ એ અને બીના કોમન એલિમેન્ટ એટલે 1 2 6 8 14 22 એમાંથી બીમાં કોમન એલિમેન્ટ જે છે એ 8 છે કોમન એલિમેન્ટ ઓકે
અને 14 છે એ કોમન એલિમેન્ટ છે બેમાં, એટલે એ ઇન્ટરસેક્શન બી છે એ 8 અને 14 છે. ઓકે, એ ઇન્ટરસેક્શન બી હોલ ડેશ, હોલ ડેશ દેટ મીન્સ 1, 2, 3, 7, 9 આખો જે છે, 8 અને 14 સિવાયના બધા જ એલિમેન્ટ છે. એટલે મેં જો અહીંયાથી કટ કર્યું છે, 8 નથી લીધું અને 9 સુધી લીધા, 9થી સ્ટાર્ટ કર્યું અને 13 સુધી લીધા અને 14 ના લીધું પછી 15 સુધી ના લીધા, તો મારું એ ફર્સ્ટ રિઝલ્ટ થઈ ગયું. ઓકે, ધેન એ ડેશ જે છે એ ફાઇન્ડ કરવા માટે એ સિવાયના બધા એલિમેન્ટ કે જે યુનિવર્સલ સેટમાં છે, કારણ કે યુનિવર્સલ સેટ છે એ પોઝિટિવ ઇન્ટીજર લેસ દેન 25, એટલે 1થી સ્ટાર્ટ કરવાનું, 1 to 24. ઓકે, એટલે એ ડેશના એલિમેન્ટ છે. ઓકે, તો એ ડેશના એલિમેન્ટમાં 2, 3, 4 એટલે વચ્ચે વચ્ચે મૂકતા જવાના. 1 છે એ યુનિવર્સલ સેટમાં છે, 2 છે એમાં છે એટલે આમાં નહીં લેવાનું, 3 લેશું, 4 છે 4 એમાં નથી એટલે 4 લેશું એમાં, 5 લેશું, 6 છે એમાં છે એટલે નહીં લઈએ, 7 લેશું, 8 છે આમાં એમાં છે એટલે નહીં લઈએ, દેન 9 to 13 સુધીના બધા આવશે, કારણ કે પછી 14 જ આવશે એટલે 9 to 13 મેં સાથે લઈ લીધું, 14 ના લીધું ને 15થી સ્ટાર્ટ કર્યું, 15 to 21 સુધી, એમાં 22 છે એટલે 21 સુધી, રાઈટ, અને પછી 23 અને 24. ઓકે, તો આ રીતે એ ડેશના એલિમેન્ટ, સેમ વે બી ડેશના એલિમેન્ટ, આ બંનેનું યુનિયન કરો એટલે એમાં જે આન્સર આવશે એ બંનેમાં, આમાં બેમાં 8 નથી અને 14 નથી, બાકી બધા જ એલિમેન્ટ છે એ ડેશ યુનિયન બી ડેશમાં આવશે. ઓકે, તો એ 1 અને 2 ઉપરથી આન્સર છે એ તમને મળી જશે. ઓકે, સો ડૂ દેટ એન્ડ નેક્સ્ટ વન, સેકન્ડ વન, એ યુનિયન બી હોલ ડેશ, પહેલાં યુનિયન ફાઇન કરવાનું છે, આ બેનું યુનિયન, આ બેનું યુનિયન એટલે બધા જ એલિમેન્ટ કોમન એલિમેન્ટ એક જ વખત, 2, 4, 6, 8, 10, 14 અને 22, આ એ યુનિયન બી, એનો ડેશ એટલે આના સિવાયના જે યુનિવર્સલ સેટમાં છે એ વેલ્યુઝ. ઓકે, તો દેટ ઇઝ 1, 3, 5, 7, 9, 11, કારણ કે અહીંયા 2 છે 4 છે યુનિયનમાં એટલે એ નહીં લઈએ, રાઈટ, 6 નહીં લઈએ, 8 નહીં લઈએ, 9 લે આમાં આવશે, 10 નહીં લઈએ, 11 લેશું, 12 લેશું, 13 લેશું, 14 નહીં લઈએ, 15 લેશું, 15 to 21 બધા લઈ લેશું અને 23 અને 24. ઓકે, તો એ વસ્તુ જે છે એ એ યુનિયન બી ડેશમાં, દેન એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ જેનો આન્સર પણ આ જ વસ્તુ આવશે. મારે અહીંયા સ્ક્રીન નાની થઈ ગઈ એટલે સ્લાઇડ કટ થઈ ગઈ છે, એનો આન્સર પણ આ જ આવશે. ઓકે, તો એ ટેલી કરજો તમારામાં, એ જ વસ્તુ આવી જશે. અને એ ડેશ અને બી ડેશના આન્સર તો આપણે આગળ ફાઇન્ડ કરેલા જ છે, આગળની સ્લાઇડમાં દેખાય જ છે, એટલે એની સાથે ટેલી કરી લેજો. ઓકે, ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ થર્ડ વન, જે પ્રૂફ આપવાનું હતું એ આ વસ્તુ છે, જે આને પ્રૂફ આપવાનું છે. એ ડેશ બી ડેશના આન્સર મેં અહીંયા મૂકી દીધા છે. ઓકે, એટલે બી ડેશનો આન્સર જે છે એ આ થશે, કારણ કે બી સિવાયના બધા જ એલિમેન્ટ. ઓકે, તો એ બી સિવાયના બધા જ એલિમેન્ટ બી ડેશ, આ તો બી ડેશ ઇન્ટરસેક્શન સી આખું લીધું છે, આ બી ડેશનો આન્સર છે અને સી, આ સી છે, આ બેમાંથી જે કોમન છે એ કોમન એલિમેન્ટ આપણે લેવાના છે. તો બેમાં એક તો 6થી સ્ટાર્ટ થાય છે એટલે પેલું 6 આવશે, પછી બેમાં કોમન એલિમેન્ટ આમાં 10 છે પણ આમાં 10 નથી નીચેનામાં બી ડેશમાં, પછી સીધું આવશે 12, તો આ 12 છે આમાં, આમાં છે 12, 13, 14 બેમાં નથી, 14 આમાં છે પણ આમાં નથી, રાઈટ, 15 આમાં છે આમાં નથી, છેક આવશે 18 અને 15 to 24 બધા જ છે, એટલે કે 80, 20 જે આની અંદર આવી ગયા છે એટલે 18 ને 20 એમાં હશે. ઓકે, તો બી ડેશ ઇન્ટરસેક્શન સી આન્સર મળી ગયો. એ ડેશ ઇન્ટરસેક્શન સી જે છે એ આન્સર જે છે એ પણ 10, 12, 18 અને 20, 10નો આન્સર આવી ગયો છે સીમાં, 10 પછી 12, 18 અને 20 બેમાં આવી ગયું. આ બંનેનું યુનિયન કરો, આ બંનેનું આનું નાનું યુનિયન કરો, રાઈટ, એટલે શું આવશે, 6 છે આમાં, 10 છે આમાં, 12 બેમાં કોમન છે, 18 કોમન છે અને 20. આ મારું પહેલું રિઝલ્ટ. આરએચએસ સાઈડ શું થશે, તો કે આ બેનું યુનિયન કરવાનું છે, એટલે એ બંનેના યુનિયનની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 નથી બેમાં,
એટલે એ નહીં આવે. 9, 10, 11, 12, 13, 14 બેમાં નથી, અને 15 to 24 એટલે આ યુનિયન આવશે આખું. સી સાથેનો ઇન્ટરસેક્શન કરો તો આ જે એલિમેન્ટ છે એમાં સીના એલિમેન્ટ સાથે ઇન્ટરસેક્શન કરો તો એની અંદર 6 બેમાં છે, આમાં અને આમાં બેમાં છે, 10 બેમાં છે, 12 બેમાં છે, 14 આમાં નથી કારણ કે એ ડેશ યુનિયન બી ડેશમાં 14 નથી, 18 અને 20. ઓકે, તો ફ્રોમ રિઝલ્ટ 1 and 2 બેનો આન્સર, આ પહેલાંનો આન્સર, આ બીજો આન્સર, સેકન્ડ રિઝલ્ટ, આ મારું સેકન્ડ રિઝલ્ટ છે, અને બે વસ્તુ છે એ ક્લિયર થઈ, સરખા આન્સર મળી ગયા. દેટ્સ વાય વી હેવ પ્રૂવ ધીસ. આ વસ્તુ પણ તમે વેરીફાઈ કરી લીધું કે બે ઇક્વલ છે. ઓકે, નાવ ફોર્થ વન જે તમારે ફાઇન્ડ કરવાનું છે, એ યુનિયન બી, આ તો ઇઝી છે સાવ. ઓકે, યુનિયન બી, એ યુનિયન બીનો આન્સર, આ બેનો યુનિયન, એનો આન્સર, અને એની સાથે આનો આનો જે આન્સર છે એની સાથે સીનો આન્સર, આ સીનો આન્સર યુનિયન કરો એટલે બેનો આન્સર છે આ છે થઈ શકશે. રા દેન બી યુનિયન સીનો આન્સર, બી અને સીનો યુનિયન કરો. ઓકે, પછી એનો જે આન્સર આવે એને એ સાથે યુનિયન કરો એટલે સેકન્ડ આન્સર થશે. ઓકે, અને એ બંનેનું રિઝલ્ટ છે એ સરખું આવી ગયું છે, દેટ્સ વાય ઇટ્સ ઇક્વલ. ઓકે, એન્ડ નેક્સ્ટ વન, દેટ ઇઝ લાસ્ટ વન, ઇન્ટરસેક્શન. ઓકે, તો એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કર્યું તો કે એ અને બીનો કોમન એલિમેન્ટ 8 અને 14, બી અને બી ઇન્ટરસેક્શન સી એટલે બી અને સીના કોમન એલિમેન્ટ 10 અને 14, બેમાં ઇક્વલ છે એટલે ઇક્વલ થઈ ગયું, આન્સર મળી ગયો. ઇન રાઈટ લાસ્ટ ટુ આર વેરી ઇઝી, સો યુ કેન ડૂ ઇટ. ઓકે, ઇફ યુ હેવ નોટ ડન દેન ડૂ ઇટ ફ્રોમ ધીસ વન એન્ડ પ્રેક્ટિસ ઇટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર ટિલ એન્ડ વી વિલ સી ઇન નેક્સ્ટ લેક્ચર.